નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે સીબીઆઈની ટીમ પહોંચી ગોધરા. ગોધરા પોલીસે 1000થી વધુ પાનાનો અહેવાલ કર્યો સુપરત. તો બીજી તરફ શિક્ષણ મંત્રાલયે બનાવેલી હાઈ લેવલ કમિટીની આજે મહત્વની બેઠક. બેઠકમાં પરીક્ષા પદ્ધતિમાં સુધારો અને એનટીએ કામકાજની કરાશે સમીક્ષા. રાજ્યમાં ચોમાસાની જમાવટ થઈ શરૂ. જામનગર, વલસાડ અને દેવભૂમિ દ્વારકા સહિત 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. વાવણી લાયક વરસાદ વરસતા અરવલ્લી અને નર્મદા જિલ્લાના ખેડૂતો વાવેતરમાં જોતરાયા. તો ભારે વરસાદના કારણે જામનગરના કાલાવડ તાલુકાનો કોઝવે પાણીમાં થયો ગરકાવ. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાતા સ્થાનિકોએ વિદ્યાર્થીઓનું કર્યું રેસ્ક્યુ. દેશના ઘણા રાજ્યોમાં જામ્યું ચોમાસું. વરસાદના કારણે દિલ્હી સહિત બિહાર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં લોકોને ગરમીથી મળી રાહત. પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અઢારમી લોકસભાના પહેલા સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ સાંસદ તરીકે લીધા શપથ. કેબિનેટ મંત્રી સી આર પાટીલે સાંસદ તરીકે ગુજરાતીમાં લીધા શપથ. પીએમ મોદીએ સંવિધાનની મર્યાદાનું પાલન કરી સૌને સાથે લઈને વિકાસ કરવાનો આપ્યો સંદેશ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા. શાળાની ત્રુટીઓ 6 મહિનામાં પૂર્ણ કરવા અધિકારીઓને આપી સૂચના. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5 થી 6 વર્ષની ઉંમરના 11,73,000 બાળકોને અપાશે પ્રવેશ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 9 વર્ષ પૂર્ણ. અત્યાર સુધીમાં ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ આવાસોનું નિર્માણ. 2047 સુધીમાં રાજ્યના તમામ લોકોને પાકું ઘર આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ. અમદાવાદના ઓઢવમાં આવેલ અરિહંત એસ્ટેટમાં બોઇલર ફાટતા લાગી આગ. દુર્ઘટનામાં 2 લોકોના મોત, 1 ઘાયલ. ફાયર ફાઇટરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. અને આઈસીસી T20 વિશ્વકપના સુપર 8માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુકાબલો. ઇંગ્લેન્ડ બાદ હવે દક્ષિણ આફ્રિકા પણ પહોંચ્યું સેમિફાઇનલમાં. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને 3 વિકેટે હરાવ્યું.